વેરી હેપી આઈ એમ વેરી હેપી એટલે હું ખૂબ જ ખુશ છું વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ તમારા જે વિજ્ઞાનના જે પ્રોજેક્ટ છે એન્ડ મોડલ્સ અને જે મોડલ્સ એટલે જે નમૂના છે એનાથી હું ખૂબ જ ખુશ છું એવું શ્રીમાન આહિર કહે છે સોલાર મોબાઈલ ચાર્જર ઓકે જે સોલાર મોબાઈલ ચાર્જર છે તે પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ જે પ્રોજેક્ટ બનાવ્યો છે ફૂડ ફૂડ એટલે ખોરાક અને પ્રિઝર્વેશન રિઝર્વેશન એટલે કે એને ટકાવી રાખવા સારું અને સાચવી રાખવા માટે લાંબા સમય સુધી સાચવી અને સારું રાખવા માટેની જે ટેકનિક્સ છે તે લો કોસ્ટ મેથ ટીચિંગ મોડલ્સ લો એટલે ઓછી કોસ્ટ એટલે કિંમત ઓછી કિંમતના મેથ એટલે કે ગણિત ટીચિંગ એટલે શીખવા માટેના જે મોડલ્સ છે નમૂના છે એટલે કે ઓછી કિંમતમાં ગણિત શીખવા માટેના જે નમૂના છે

આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે ગઈકાલે હું ભુજમાં હતો આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા સીઆરસી મેં માધાપર અને જે કુકમા જે સીઆરસી છે એની મેં વિઝિટેડ એટલે મુલાકાત લીધી એટ માધાપર આઈ લાઈક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ તો માધાપરમાં એમને લો એટલે ઓછું રેન એટલે વરસાદ અને ફાર્મિંગ એટલે ખેતી ઉછા વર્ષાદમાં જે ખેતી કરવાનો જે પ્રોજેક્ટ હતો એ એમને ખૂબ ગમ્યો એટ કુકમાં અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ કુકમાં જે સીઆરસી હતું ત્યાં આગળ જે સેલ ફોનનું જે મોડેલ હતું એમાં વોઇસ ટ્રાન્સલેટર એટલે કે અવાજનું રૂપાંતરિત કરતું હતું એ મોડેલ એ ખૂબ જ રસપ્રદ લાગ્યું હતું એમને આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો આવતીકાલે ટુમોરો એટલે આવતીકાલે આઈ વિલ વિઝિટ એટલે હું મુલાકાત લઈશ વલસાડ ડિસ્ટ્રિક વલસાડ ડિસ્ટ્રિક એટલે જિલ્લો વલસાડ જિલ્લાની મુલાકાત લેવાનું છું આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ હું તેમને તમારા જે મોડેલ્સ જે આ નમૂનાઓ છે એમના વિશે હું કહીશ આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર અને હું ધરમપુરમાં જે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા સાયન્સ એટલે વિજ્ઞાન અને સેન્ટર એટલે કેન્દ્ર જે ધરમપુરનું જે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર છે એની પણ હું મુલાકાત લઈશ આવું શ્રીમાન આહીર કે છે ત્યારબાદ જોઈએ એક્ટિવિટી બી એક્ટિવિટી બી માં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી ટુ એ આ જે ટુ એ એક્ટિવિટી આપણે જોઈ એના આધારે આપણે અહીંયા આગળ ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા જુઓ યસ્ટરડે છે યસ્ટરડે એટલે કે ભૂતકાની અહીંયા વાત કરવામાં આવે છે અને ટુડે એટલે વર્તમાનકાળની અને ટુમોરો એટલે ભવિષ્યકાળની તો અહીંયા આગળ જોયે મિસ્ટર આહીર વોઝ એટ બુજ યસ્ટરડે એટલે ગઈકાલે શ્રીમાન આહીર બુજમાં હતા તો અહીંયા ગડી છે જો આઈ વોઝ અહીંયા છે ને આઈ વોઝ એટ બુજ યસ્ટરડે ઓકે તો એટલા માટે આપણે અહીંયા લખીશું મિસ્ટર આહીર વોઝ એટ બુજ યસ્ટરડે બીજું છે હી વિઝિટેડ માધાપર એન્ડ કુકમા સીઆરસી તો અહીંયા ગડી જો માધાપર અને કુકમા સીઆરસી ની મુલાકાત લીધી એમને તો અહીંયા છે અહીંયા છે જો આઈ વિઝિટેડ માદાપર એન્ડ કૂકમાં સીઆરસીસ ઓકે ત્યારબાદ છે આ યસ સ્ટડીની વાત થઈ હવે ટુડે આજે તો હી ઇઝ એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે આજે એ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં છે ઓકે તો અહીંયા આગળ જુઓ તો અહીંયા લખેલું છે જો એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ઓકે અને જીસીઆરટી રીડર મિસ્ટર આહિરિઝ વિઝિટિંગ ઓકે તો એની મુલાકાત છે એટલે આપણે અહીંયા આગળ એ લખ્યું છે બીજું છે ધ સ્ટુડન્ટ એટ આનંદ સીઆરસી આર વેરી કોમ્ફિડન્ટ જે આનંદ સીઆરસી ના જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ છે તો અહીંયા આગળ છે એનું ધ સ્ટુડન્ટ ધ સ્ટુડન્ટ હિયર આર વેરી કોન્ફિડન્ટ ઓકે તો આપણે એના લીધે આપણે જે જવાબ છે અહીંયા આર વેરી કોમ્ફિડન્ટ અહીંયા લખીશું

છે 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 એની પણ મુલાકાત લેવાના તો લખેલું એના પરથી આપણે અહીંયા ઘડી આ બધી ખાલી જગ્યા પૂર્ણ કરી ઓકે ત્યારબાદ એક્ટિવિટી સી છે તમારા શિક્ષક તેમની ત્રણ દિવસ ગઈકાલ આજ આવતીકાલની દિનચર્યાની વાત કરશે તમે પણ વર્ક સમક્ષ તે રીતે તમારી તિનચર્યાને આવતીકાલના આયોજનની વાત કરો ફોર એક્ઝામ્પલ જોઈએ તો આઈ કૂકડ દાળ રાઈસ યસ્ટરડે યસ્ટરડે એટલે કે ગઈકાલે મેં દાલ રાઈસ એટલે દાળ ભાત બનાવ્યા હતા બીજું છે આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો આવતીકાલે ભવિષ્યની વાત છે તો આવતીકાલે હું ખીચડી કઢી બનાવીશ એના પછી છે જુઓ આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ આજે સવારમાં હું કબડ્ડી રમ્યો પછી છે આઈ વિલ પ્લે ખો ખો

અ સાયન્સ ફેર માટેનું જે આયોજન છે એ આપણે વાંચવાનું છે અહીંયા એફ આવશે બરાબર ટી આપે છે પણ અહીંયા એફ આવશે ફોર તો જોઈએ ટીચર એટલે શિક્ષક સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ વર્ક એટલે કામ અને રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી અને ટાઈમિંગ તો પેલું છે પેલા ટીચર છે અંકિતભાઈ તો એમની સાથે કયા સ્ટુડન્ટ છે તો સિદ્ધિ રાજવીર વિલિયમ એમની વર્ક રિસ્પોન્સિબિલિટી શું છે તો રજીસ્ટર ધ એન્ટ્રીસ તો ત્યાં વિજ્ઞાન મેળામાં જે પાર્ટિસિપન્ટ આવશે એ લોકોનું રજીસ્ટ્રેશન કરવાનું છે ટાઈમિંગ છે નાઇન એમ ટુ ટેન થર્ટી એમ સવારે નવથી સવારના સાડા સુધી ત્યારબાદ બીજા ટીચર છે સલમાન ખાન એન્ડ નીરુબેન સલમાન ખાન અને નીરુબેન છે તેમના સ્ટુડન્ટ છે મેઘા રોહિત એન્ડ દક્ષા ઓકે મેઘા રોહિત અને દક્ષા એમના વિદ્યાર્થીઓ છે એમનું વર્ક રિસ્પોન્સિબિલિટી છે અલોટ ધ સ્ટોલ્સ તે જે પાર્ટિસિપન્ટ આવે છે એ લોકોને સ્ટોલ આપવાનો છે ટાઈમિંગ છે નાઇન એમ ટુ ઇલેવન એમ સવારે થી અગિયાર ત્યારબાદ છે રેનુકાબેન એન રજનીભાઈ ઓકે રેનુકાબેન અને રજનીભાઈ છે એમાં સ્ટુડન્ટ છે નીતા તુષાર દિવ્યેશ રીતા તસલીમા તો એમની વર્ક રિસ્પોન્સિબિલિટી શું છે ગીવ ટેબલ્સ ચેર્સ પુસ્પિન્સ સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ જે પાર્ટિસિપન્ટ એટલે જે સ્પર્ધકો છે એમને ટેબલ આપશે ચેર એટલે ખુરશી આપશે પુસ્પિન અને સેલોટેપ આપશે એમનું ટાઈમિંગ છે નાઇન એમ ટુ ઇલેવન થર્ટી એમ સવારે નવથી સળાગ્યા ત્યાર બાદ છે સાધના બેન એન શોમા એમની જોડે સ્ટુડન્ટ છે હર્ષ અજીત અને વંદના ઓકે તો એમની રિસ્પોન્સિબિલિટી શું છે કામ તો સર્વ ટી એન્ડ સ્નેક્સ એટલે ટી એટલે ચા અને સ્નેક એટલે સ્નેક્સ એટલે નાસ્તો ચા અને નાસ્તો સર્વ કરશે ચા નાસ્તાનું વિતરણ કરશે બરાબર છે તો એનું ટાઈમિંગ છે પહેલો છે ઇલેવન એમ સવારે અગિયાર વાગે બીજો છે ટુ પીએમ એટલે બપોરે બે વાગે પછી જે વિષ્ણુભાઈ ટીચર એમના સ્ટુડન્ટ છે ભારતી તરુણ તો એમની વર્ક રિસ્પોન્સિબિલિટી શું છે તો વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ એટલે વેલકમ એટલે સ્વાગત કરશે જજિસ એટલે જે નિર્ણાયકો છે તે અને ગેસ્ટ એટલે જે મહેમાનો છે મહેમાન અને જે નિર્ણાયકો છે એમનું સ્વાગત કરશે તો એમનો ટાઈમિંગ છે ટેન એમ એન્ડ વેન ગેસ્ટ એરાઈવ સવારે દસ વાગે અને જ્યારે મહેમાનો ગેસ્ટ આવે ત્યાં સુધી એમને સ્વાગત કરશે ઓકે તો આપણું જોયું કે આ વલસાડ બીઆરસી માં આવતીકાલે જે વિજ્ઞાન મેળો છે એનું આ લોકોએ આ રીતનું આયોજન કર્યું છે તો જોઈએ હવે એક્ટિવિટી ઈ છે તો એક્ટિવિટી માં શું કરવાનું છે ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ આ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે ઓકે બેઝડ ઓન ધ ટેબલ આ જે ટેબલ છે અહીંયા આગળ આપણે જે વિગતો આપી છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ અને પછી તમારો જે પેરેગ્રાફ છે તમારો જે ક્લાસમેટ એટલે સપાટી છે એની સમક્ષ રીડ વાંચવાનો છે તો જોઈએ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ એટ વલસાડ બીઆરસી એટ એટ ઇન ધ મોર્નિંગ એટલે જે વિજ્ઞાન સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળા કમિટી એટલે સમિતિના જે મેમ્બર્સ એટલે જે સભ્ય છે એ વલસાડ બીઆરસી પર સવારે આઠ વાગે પહોંચશે અથવા આવશે તો જોઈએ સાયન્સ ફેર ક્યાં છે તો વલસાડ બીઆરસી પર છે બરાબર તો અહીંયા આગળ આપણે લખીશું એટ વલસાડ બીઆરસી રાઇટ બીજું એના પછી જોઈએ વિલ રીચ નાઇન 9 એમ પાર્ટિસિપન્ટ્સ એટલે જે સ્પર્ધકો છે એ નવ વાગ્યા પછી આવશે ઓકે તો અહીંયા વિલ રીચ આવશે તો અહીંયા જુઓ એનું ટાઈમિંગ અહીંયા આપ્યું છે 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 એમ બરાબર તો વાગ્યા પછી અહીંયા પાર્ટિસિપન્ટ આવશે એટલે અહીંયા આગળ આપણે વિલ રીચ લખીશું ત્યારબાદ સિદ્ધિ રાજવીર એન્ડ વિલિયમ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર તો અહીંયા આગળ સિદ્ધિ રાજવીર અને વિલિયમ છે એ શું કરશે ધ એન્ટ્રીસ જે એન્ટ્રી આવવાની છે એનું રજીસ્ટ્રેશન કરશે એટલે આપણે અહીંયા વિલ રજીસ્ટર લખ્યું છે બરાબર તો અહીંયા આગળ જો સિદ્ધિ રાજવીર અને વિલિયમ તો જે છે ને એ રજીસ્ટર કરશે ધ એન્ટ્રીસ જે એન્ટ્રી પ્રવેશ આવશે એનું રજીસ્ટ્રેશન કરવાના છે પછી જે અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ તો અંકિતભાઈ જે છે એમના ટીચર ઓકે તો અંકિતભાઈ એમને ગાઈડ કરશે એટલે માર્ગદર્શન આપશે તો અહીંયા જો ટીચર છે અંકિતભાઈ એમને આ લોકોને માર્ગદર્શન આપશે ત્યારબાદ છે મેઘા રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજીસ્ટ્રેશન ટેબલ મેઘારોહિત અને દક્ષા છે એ રજિસ્ટ્રેશન ટેબલની બાજુમાં બેસે તો જોઈએ આપણે અહીંયા આગળ છે આ મેઘા રોહિત અને દક્ષા છે એ લોકો આ રજીસ્ટ્રેશન ટેબલ છે એની બાજુમાં બેસે दे वील अलॉट स्टॉल्स टू द पार्टिसिपेंट्स એટલે જે પાર્ટિસિપન્ટ એટલે જે સ્પર્ધકો છે એમને સ્ટોલ આપશે એલોટ કરશે બરાબર છે તો એની વર્ક રિસ્પોન્સિબિલિટી આ છે જો અલોટ સ્ટોલ બરાબર છે એ લોકોને સ્ટોલ આપવાનો છે મેગા રોહિત અને દક્ષાય એટલે આપણે અહીંયા શું લખશું વિલ અલોટ સ્ટોલ ઓકે ધેર વિલ બી ફાઈવ સેક્શન ઇન ધ સાયન્સ ફેર આ સાયન્સ ફેરમાં કેટલા પાંચ વિભાગો છે ઓકે તો અહીંયા આપણે સાયન્સ ફેર લખીશું વિજ્ઞાન મેળામાં પાંચ વિભાગો છે

ઓકે તો દિવ્યસ છે હરિયો એ થર્ડ સેક્શન નું દીખરેખ રાખવાનું છે તસલીમા વિલ ગાઈડ સોરી હા તસલીમા વિલ ગાઈડ ફોર્થ સેક્શન તો તસલીમા જે છે એ ચોથા નંબરનું જે સેક્શન છે ચોથા નંબર નો જે વિભાગ છે એને માર્ગદર્શન આપશે રીટા વિલ વર્ક ફોર ફિફ્થ સેક્શન અને રીટા છે

આ લોકોના ગાઇડ ટીચર છે રેનુ અમ રેનુકાબેન એન્ડ રજનીભાઈ છે એટલે કદાચ અહીંયા કદાચ પ્રિન્ટિંગ ભૂલ હશે ઓકે સલમાન ખાન નિરુબેન કદાચ ન આવી શકે કદાચ અ રેનુકાબેન રજનીભાઈ આવે ઓકે કદાચ આમાં કદાચ પ્રિન્ટિંગ ભૂલ હોઈ શકે છે હર્ષ અજીત એન્ડ વંદના વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ ઇલેવન ઇન ધ મોર્નિંગ એન્ડ એટ ટુ ઓ કલોક ઇન ધ આફ્ટરનૂન તો હર્ષ અજીત અને વંદના છે એ વિલ સર્વ એટલે સર્વ એટલે જે ચા નાસ્તો છે ટી એટલે ચા અને સ્નેક્સ એટલે નાસ્તો જે છે એને સવારમાં અગિયાર વાગે અને બપોરે બે વાગે ચા નાસ્તાનું વિતરણ કરશે ઓકે તો અહીં આગળ છે જો હર્ષ અજીત અને વંદના ઓકે સર્વ ટી એન્ડ સ્નેક ચા અને નાસ્તાનું વિતરણ કરશે પહેલું છે અગિયાર વાગે સવારમાં અને બીજું છે બે વાગે બપોરે ઓકે તો આ રીતના આપણે અહીંયા આગળ પૂર્યું છે ત્યારબાદ ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજીસ ભારતી અને તરુણ છે એ જજીસ એટલે જે નિનાયકો છે એમનું સ્વાગત કરશે તો અહીં આગળ જુઓ ભારતી ભારતી અને તરુણ ઓકે તો અહીં આગળ છે ભારતી અને તરુણ વેલકમ જજીસ છે ને

આપણે આગળની એક્ટિવિટી જોઈએ ટુ ડી અને ટુ ઈ એના આધારે આપણે અહીંયા આન્સર લખવાના છે તો પેલું છે હાઉ મેની સ્ટુડન્ટ ઇન ધ સાયન્સ ફેર સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળામાં કેટલા વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે કામ કરવાના છે તો અહીંયા આગળ છે જુઓ આ જે ટોટલ સ્ટુડન્ટ છે એ કેટલા થશે સિક્સટીન થશે બરાબર તો આપણે અહીંયા આગળ લખ્યું છે સિક્સ્ટીન સ્ટુડન્ટ બીજું છે હાઉ મેની સ્ટોલ્સ વિલ બી દેર ઇન ધ સાયન્સ ફેર આ વિજ્ઞાન મેળામાં કેટલા સ્ટોલ હશે તો અહીંયા આગળ આપણે ડિસ્કસ કર્યું છે કે ફાઈવ સ્ટોલ પાંચ સ્ટોલ છે બરાબર પછી ત્રીજું છે હુ વિલ ગાઈડ વંદના અજીત એન્ડ હર્ષ વંદના અજીત અને હર્ષને કોણ માર્ગદર્શન આપશે તો સાધનાબેન એન્ડ સોમાબાઈ તો જો સાધનાબેન અને સોમાબાઈ જે છે એ વંદના અજીત અને હર્ષને માર્ગદર્શન આપશે ત્યારબાદ છે હુ વિલ સીટ એટ ધ રેશન ટેબલ જે રજીસ્ટ્રેશન ટેબલ છે ત્યાં કોણ બેસવાનું છે તો સિદ્ધિ રાજ છે એ જે રજિસ્ટ્રેશન ટેબલ છે ત્યાં આગળ બેસીને રજીસ્ટ્રેશન કરવાના છે ઓકે ત્યારબાદ પાંચમું છે ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બી આર સી સરો ટી એન્ડ સ્નેક્સ કેટલી વખત જે બીઆરસી છે એ ચા અને નાસ્તાનું વિતરણ કરશે તો અહીંયા લખેલું છે આપણે અ સર્વ ટી એન્ડ સ્નેક એક પહેલો છે ઇલેવન એમ અને બીજું છે ટુ પી એટલે અહીંયા આપણે લખીશું ટુ ટાઈમ્સ ઓકે તો આ રીતના આપણે એક્ટિવિટી ટુ ડી અને ટુ ઈ ની મદદથી આપણે અહીંયા આન્સર લખીએ